નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. આ જે વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સ્ત્રી અને પુરુષ બંને માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત આ વનસ્પતિના અનેક પ્રયોગો કરવામાં આવેલા છે અને એ પ્રયોગો દ્વારા સિદ્ધ કરવામાં આવેલું છે કે આ વનસ્પતિ સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આ વનસ્પતિ આપણે એમના નામનો પરિચય જોઈએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને શિવલિંગી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત હિન્દીમાં જો આ વનસ્પતિનું નામ જોઈએ તો કટગુંદલુ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને સંસ્કૃતમાં ચિત્રફલા કે શિવલિંગી એવા બે નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને લેટિનમાં પ્રિયોલિઝા લેસિનોજો તરીકે ઓળખવામાં આવે છે અને માનવ શરીર માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. જો મિત્રો કોઈને પેટ સાફ કરવું હોય અથવા તો પુત્ર પ્રાપ્તિનો માટે ખૂબ જ ઉપયોગી છે આ વનસ્પતિ. તે ઉપરાંત જો કોઈ સ્ત્રીને ગર્ભ ન રહેતું હોય અથવા તો કોઈ બાળક એટલે કે સંતાન ન થતું હોય તેના માટે ખૂબ જ ઉપયોગી છે આ વનસ્પતિ. તો હવે આપણે આ જે શિવલિંગી છે વનસ્પતિ છે એની ઓળખ બાબતની જો વાત કરીએ તો આ જે શિવલિંગી છે એના વેલા ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં ઉગી નીકળતા જોવા મળે છે અને એને આ જો શિવલિંગીને ઓળખ્યું હોય તો તેના બીજનો આપણે જોઈશું તો એનો બીજનો જે આકાર છે એ શિવલિંગ આકારનો જોવા મળે છે. એટલે કે શિવલિંગ તમે સાક્ષાત શિવલિંગ હોય તેવું જોવા મળે છે અને તમે આ વિડીયોમાં જોઈ શકો તો, અને તેના કારણે જ એનું નામ શિવલિંગી પડેલું છે. અને આ તેનું ખૂબ જ મહત્ત્વની ઓળખ છે. આના દ્વારા આપણે ઓળખી શકાય છે અને તેના દ્વારા ઓરિજિનલ એટલે કે વ્યવસ્થિત અને સાચી શિવલિંગીનો ઓળખ આ એક ખૂબ જ મહત્ત્વની એની ઓળખાણ છે. શિવલિંગીના જે ફળ છે એ કાચા હોય છે ત્યારે લીલા હોય છે અને પાકી જાય ત્યારબાદ તે લાલ કલરના થઈ જતા જોવા મળે છે અને તેના ફળની ઉપર સફેદ કલરનો લીટો જોવા મળે છે. એટલે ચારે બાજુ એના સફેદ આ વિડીયોમાં જુઓ તે પ્રમાણે લીટા ઉપરથી પણ ઓળખી શકાય છે. તો આ વનસ્પતિ છે એ માનવ શરીર માટે સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે એના ઉપાયો જોતા પહેલાં, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું બોલતા નહીં. તો હવે આપણે જો કોઈ વ્યક્તિને પેટ સાફ કરવું હોય તો તેની માટે આપણે ઉપાય જોઈએ તો શિવલિંગીના 10-15 બીજ લઈ લેવાના અને તેને પાણીમાં નાખી અને બાફી લેવાના છે અને તેને તેલમાં તેનું છે ને શાક બનાવી નાખવાનું છે. અને આ શાક બનાવેલું છે એ ખાવાથી પેટની અંદર રહેલા જે મળ છે એટલે કે જૂના મળને રહી ગયેલું હોય તે ઉપરાંત તમારું પેટ સાફ થઈ જશે અને તમને જુલાબ લાગશે એના કારણે તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને તમારા પેટની અંદર જે કચરો છે વધારાનો અને એના કારણે અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ થાય છે તેનો ઉકેલ આ જો શિવલિંગીનો ઉપયોગ આવી રીતનો કરવામાં આવે તો તમારું પેટ સાફ થઈ જાય છે અને આ જે મળ બાબતની એટલે કે ખૂબ જ અલગ અલગ સમસ્યા થાય છે એનો નિવારણ લાવી શકાય છે. તે ઉપરાંત બે નંબરની અંદર જોઈએ તો પુત્ર પ્રાપ્તિ માટે, એટલે કે જો તમારે સંતાનમાં પુત્ર જ જોતો હોય તો તેની માટે આ શિવલિંગીનો ઉપયોગ કરવામાં આવે તો પુત્રનો જન્મ થાય છે એવા અલગ અલગ ઘણા બધા પ્રયોગો કરવામાં આવેલા છે અને તેનું સારું એવું રિઝલ્ટ જોવા મળેલું છે. તે ઉપરાંત ગર્ભ ન રહેતું હોય ત્યારે, જ્યારે કોઈ સ્ત્રીને ગર્ભ ન રહેતું હોય તો હવે જે આપણે આગળનો પ્રયોગ બતાવશું તેની અંદર આ ત્રણે ત્રણ જે બાળક થતું ન હોય, ગર્ભ ન રહેતું હોય કે પુત્ર પ્રાપ્તિ માટે સેમ એટલે કે સરખો જ તેનો ઉપાય છે તે હવે આપણે આગળ જોઈશું. તેની માટે આપણે ઉપાય કરવાનો છે જ્યારે સ્ત્રીને માસિક પૂરું થયા બાદ માસિક જે સ્ત્રાવ છે એ ચાલુ થયા બાદ ત્યાંથી 4 દિવસ મૂકી દેવાના અને 5મા દિવસે 4-5 કે 6 જેટલા બીજ લઈ લેવાના છે અને તેનો ભૂક્કો કરી નાખવાનો છે અને આ ભૂક્કો છે એ પાણી સાથે નળના કોઠે પી લેવાનો છે અને આ પ્રયોગ 10 દિવસ સુધી ચાલુ રાખવાનો છે અને આ પ્રયોગ કરવાથી 100% પુત્રનો જન્મ થશે એવું અનેક જાતના પ્રયોગો દ્વારાથી સિદ્ધ કરવામાં આવેલું છે અને એનું રિઝલ્ટ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. અને આ પ્રયોગ કર્યા બાદ, આ 10 દિવસનો પ્રયોગ કર્યા બાદ જો રિઝલ્ટ ન આવે તો ત્યારબાદ 1 મહિનો ફરીવાર જવા દેવાનો છે અને બીજા મહિનાથી આ 10 દિવસનો ફરીવાર પ્રયોગ કરવાનો છે. તો આ
થોડા સમય સુધી આ પ્રયોગ કરવામાં આવે તો સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે અને 100% પુત્ર પ્રાપ્તિ થાય એવો ઉપાય છે અને આ વનસ્પતિ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। જો મિત્રો તમને વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર રસ હોય, તમે અવનવી વનસ્પતિઓને ઓળખવા માગતા હોય અને અલગ અલગ વનસ્પતિ બાબતની ઓળખ અને એ બાબતની માહિતી જાણવા માગતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।